મદનપુર ગામની અનેક સમસ્યાઓને લઈ સરપંચ સહિત ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી. હું ગામ મદનપુરના સરપંચ પૂનાબેન છું. અત્યારે અમારો ઘણી બધી સમસ્યા છે, ગામનો વિકાસ થતો નથી. ગામનો વિકાસ એટલે કે અમે કામ કરવા તો બધા અમે સરપંચ છીએ તો અમે કામ તો કરીએ છીએ, પણ સરકારી જે ગ્રાન્ટો આવે છે એમાંથી અમે કામ નથી કરી શકતા. તો અમારો સમસ્યા છે કે અમે પાણીની લાઈન છે, ગટર લાઈન છે, કે રોડ રસ્તા એટલે બધું કામ કરવાનું જ હોય છે. અત્યારે હું ઘણું બધું કામ કરી નાખ્યું છે, પણ એનું પેમેન્ટ હજી સુધી થતું નથી. પેમેન્ટ થતું પણ નથી અમારું. ને અમે ઘણી વખત મૌખિક અને લેખિક અમે જાણ કરી છે, પણ હજી સુધી કાંઈ નિકાલ આવ્યો નથી. બે વર્ષથી અમે સરપંચ બન્યું છું તો બે વર્ષથી દોડું છું. હું મારા ઘરના પણ ઘણા બધા પૈસા રોક્યા છે, કોન્ટ્રાક્ટના પણ ઘણા બધા પૈસા રોકેલા છે, એમાં હજી સુધી કાંઈ નિકાલ આવતો નથી. તો હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું? હવે અમારી સમસ્યા દૂર નહીં થાય, બે વર્ષ થઈ ગયા, હવે અમે ગામનો વિકાસ કરી કેમ શકશું? મને તો ઘણો બધો આગ્રહ છે કે ગામનો વિકાસ કરું, પણ મારે મોટી સમસ્યા ઊભી થાય છે કે જલ્દી નિરાકાર આવી જાય એવી હું આશા રાખું છું. વધારે આ ગામજનો તમને માહિતી આપશે, ગામજનોને પૂછી લો તમે. હા, અમારે ગામ મદનપુર ગામ હજી સુધી બે વર્ષ થઈ ગયા, હું પંચાયત સરપંચ છું. આમાં ત્રણ વર્ષ છે વિભાજન થઈ ગયું છે, હજી સુધી અમારા ગામની પંચાયત બની નથી. હું એક નાનકડા હોલમાં રૂમમાં રહું છું, રૂમ જ કહેવાય, નાનો રૂમ છે અમારો, એમાં રહું છું. તો એમાં ઘણા બધા મિટિંગો થતી હોય, એક જ રૂમમાં અમે બધું કરીએ છીએ. સરપંચ, તલાટી, વીસી બધા અમે એક સાથે છીએ. તો અમારે ઘણી બધી અમારી માગ એવી છે કે નવી પંચાયત બને. ને અત્યાર સુધી અમે વર્ક ઓર્ડર પણ અમારી પાસે છે, આયરો વર્ક ઓર્ડર પણ અમારી પાસે છે. હજી પણ સમસ્યા છે કે કામ ચાલુ થતું નથી. અમારું 70% કામ પૂર્ણ થઈ ગયું છે, હવે અમારું 30% કામ બાકી છે. તો જલ્દી પૂરું થાય, અમે તો ઘણી વખત લેટર લખીને દીધા છે, લેખિકમાં દીધું, મૌખિકમાં દીધું, પણ હજી કોઈ સમસ્યા થતી નથી. ને હવે અમારું એક મહિનો થઈ ગયો, હવે અમારું લાઇટ પણ કાપી નાખ્યું છે સુપર ગ્રામ પંચાયતે. અમારું જોઈન્ટમાં હતું, સુપર ગ્રામ પંચાયતમાંથી અમે લાઇટે લીધી હતી. તો હવે અત્યારે અમારું પંચાયતે લાઇટ કાર્ડ કાપી નાખ્યું છે. એ લોકો લગે અમે માગણી કરી કે તમે અમને બિલ આપો તો અમે પંચાયતમાં બિલ ભરવા, ચૂકવણું કરવા તૈયાર છીએ. પણ એ લોકોએ પહેલી વખત અમને 31,000 બિલ આપ્યું. હા સર, એટલે લેખિકમાં હાથેથી લખી આપ્યું અમને. તો કીધું એવી રીતના નહીં, મને પેલી પોચું આપો તો હું તમને બિલ ભરવા તૈયાર છું. પણ પાછી બીજી વખત મને બે પોચું ગોતી આવ્યા, તો બીજી વખત મને 27,000 આંકડો આપ્યો, ત્રીજી વખત મને 11,000 આપ્યો. તો હજી સુધી મારી પાસે એની પોચું પૂર્ણ થઈ નથી. પોચું પૂર્ણ થઈ જાય એટલે હું એની તરત પેમેન્ટ ભરવા તૈયાર છું. બાકી હજી સુધી પોચું આપી નથી એટલે હું પેમેન્ટ નથી ભર્યું. ને અમારો એક મહિનો થયો, હવે ગામજનો બધા બહુ દુઃખી છે, નથી આવકના દાખલા કે નથી. ગામનું ઘણું કામ બાકી રહી ગયું છે. મલ્પા વરસાણી, તમને ગામની અંદર અત્યારે હું બે વર્ષ ત્યાં મજૂરી કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરાવું છું, માણસોને મજૂર રાખીને. અને બહુ હાલાકી થાય છે, કેમ કે તરત જ ચૂકવણાઓ નથી થતા માણસોની. અમારી મોસ્ટ ઓફ 50-60 વર્ષ પહેલાંની ગટર લાઈનો છે, જે ગટર લાઈનો ગામની અંદર બધી ખલાસ છે. અમે સફાઈ કરવા જઈએ ત્યારે પણ સફાઈમાં જુઓ ને તો કાંઈ લાઈનમાં પાઇપો જ નથી મળતા. તો એનું તરત જ નિવારણ કરે. અત્યારે હમણાં કેશુભાઈ થોડા દિવસ પહેલાં RCC રોડનું નિર્માણ કાર્ય ઉદ્ઘાટન કરી ગયેલા, ખાતમુહૂર્ત કરેલું, જે અંદાજે 60-70 લાખનું છે કામ. પર અત્યારે જે કામ ચાલુ છે ત્યાં તમે જોશો ને તો પાણીની લાઈન સાવ ભંગાર છે. લગભગ 6 કે 10 જગ્યાએના વચ્ચે ભંગાર પડી ગયેલું છે. હવે આટલા મજબૂત જ્યારે રોડ બની રહ્યો છે ત્યારે અમારી આશા છે કે આ પાણીની લાઈન પણ બદલે. અમને એ લોકો સ્પષ્ટ કહેલું કે 10 લાખ રૂપિયા હું આપું છું, કામ કરો. પરંતુ પછી અમને ગોળ ગોળ ફરાવવાનું ચાલુ કરી દીધું. 10 લાખનો હજી પણ વર્ક ઓર્ડર નથી આવ્યો. જો એ આમ ગોળ ગોળ ફરાવશે તો પછી અમે પણ છીએ, અમે ગોળ ગોળ જ ફરાવવાનું કામ કરશું. કેમ કે ગ્રામ લોકો એટલા રોષે ભરાયા છે, કોઈ પણ ગમે તે સમસ્યા હોય પંચાયતની અંદર બધી સમસ્યાઓ અમને ઊભી થતી હોય છે. નથી લાઇટનું અમને નિવારણ બરાબર આવતું, નથી પંચાયતનું નિવારણ આવતું. 3 વર્ષ ત્યાં ગામ અલગ થઈ ગયેલું છે, છતાં પણ હજુ સુધી પંચાયત ઘર બનાવીને નથી આપ્યું. તો સરકાર કરે શું છે એ મને નથી ખબર. મોદી સરકાર બધી સહાય પૂરી પાડે છે તો નીચલી સરકાર શું કરે છે એ મને જાણ કરવી છે.
નીચલી સરકાર તેની બધી જ સમસ્યાઓ પોતાની રીતે પોતાને જે કરવું હોય એ તરત કામ થઈ જાય છે. આજે તમને આ જગ્યાએ રોડ કરવો છે, સવારે વર્ક ઓર્ડર નીકળીને રોડ કામ ચાલુ થઈ જાય, તો અહીં રોડ ખોદાઈ ગયો છે. પાણીની સમસ્યા બધા ગામ લોકોએ સાઇન કરીને આપી છે કે પાણીની લાઇન અમને નવી જોઈએ છે, તો એ વર્ક ઓર્ડર માટે 3 મહિના શા માટે લાગે? કહેવામાં આવ્યું કે 10 કે 15 દિવસ ભલે કામ લેટ થાય વાંધો નથી, તો સો વાંધો નથી, તો હજી સુધી વર્ક ઓર્ડર શા માટેનો નથી નીકળતો? આશા છે કે તરત અમારા કામનું બધું નિવારણ આવે. તેમજ બીજો એક પ્રશ્ન ઊભો થયો છે, ગામમાં તો આટલું ગામ મદનપુર છે, નવો વાસ છે, તો સ્વાભાવિક છે ગામતળ છે ને એ આખું કમ્પ્લીટ ગામતળ ન હોય, થોડુંક બિનખેતીવાળું હોય, તો બિનખેતી થઈ ગયું અમુક ગામની અંદર બિનખેતી થઈ ગઈ અને 25-1 વર્ષ થઈ ગયા છે, તો સમસ્યાઓ ગટરની, પાણીની, રોડની સમસ્યાઓ પછી તો ઊભી થાય ને, તો ત્યાં અમને એ લોકો કામ કરવા નથી આપતા. અરજીઓ નાખી દે સીધી કે બિનખેતી છે, પેમેન્ટ ન થાય. અમે બિનખેતી ઉપર નાણાં પંચમાંથી 2 કામ કરી ચૂકેલા છીએ. આપણા નાણાં પંચમાંથી કહેવામાં આવ્યું કે તમે કામ કરો, અમે આપણે ગ્રાન્ટમાંથી તમે 2 કામ કર્યા છે ઇન્ટરલોકના, પણ હજી સુધી પેમેન્ટ નથી કર્યું. ત્યાંથી અરજી આવી ગઈ કે બિનખેતી છે, તો માણસો રહે છે, એ માણસોને ક્યાં મૂકવાના? જૂના વાસની અંદર બિનખેતીની અંદર બધું કામ થઈ શકે છે, નવા વાસમાં કેમ ન થાય? ખાલી હું જૂનો વાસ નથી કહેતી, એ પણ આપણું જ ગામ છે. વિકાસ થાય બંને ગામની, બંને ગામની અંદર વિકાસ થયો છે, આપણી 24માં વિકાસ થયો છે. કેમ કે હવે રહેવાની જગ્યા નથી, વસ્તી વધે છે, તો સ્વાભાવિક છે કે ખેતી છે એ બિનખેતી થશે, તો નવી નવી માણસો બધા ત્યાં રહેવા જશે, તો આ બધી સમસ્યા ઊભી થશે ને. તો એ એમ કહેશે કે બિનખેતીમાં કામ ન કરવું, તો બિનખેતીમાં રહે છે એ માણસોનો પ્રશ્ન છે કે અમારી પાસે કોઈ પણ વોટ લેવા ન આવે? જો એની સમસ્યાનું નિવારણ ન કરે તો અમે વોટ આપવા તૈયાર નથી. હું સ્પષ્ટ કહું છું, મોદી સાહેબને વોટ આપીશ. હું ભાજપની જરાય વિરોધી નથી. મોદી સાહેબ લેડીસો માટે, જેન્ટ્સો માટે, ગરીબો માટે ઘણું બધું આપણા દેશ માટે કરે છે, પણ નીચેના જે અધિકારીઓ છે એ છાનામાના સમજી જાય અને પોતાના કામ વ્યવસ્થિત કરે, નહીંતર એની લીડમાં કેટલું ભંગાર પડશે ને એ લોકોને નથી ખબર. અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલ માંડવી, વેર ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Admissions open for 2024-25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.